સરકારના ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ દ્વારા દેશના 8 સિટીમાં નિર્ભયા પ્રોજેક્ટ શરૂ કરશે, જેને લઈ અમદાવાદ પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી। મહિલાઓ પર થઈ રહેલા શોષણ, રેપ અને અન્ય ગુનાઓને લઈને ભારત સરકાર સજ્જ બની છે। ભારત સરકારના ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ દ્વારા દેશના 8 સિટીમાં નિર્ભયા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે। અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, મુંબઈ સિટીને પ્રાથમિક તબક્કે સેફ સિટી પ્રોજેક્ટમાં મંજૂરી આપવામાં આવી છે। આ નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટની અમદાવાદમાં પણ શરૂઆત થશે, જેની માહિતી શહેર પોલીસ દ્વારા આપવામાં આવી હતી, જેમાં સ્માર્ટ પોલીસિંગ, મહિલા સિનિયર સિટીઝન અને બાળકોની સલામતી અને સુરક્ષા માટે નિર્ભયા ફંડ આપવામાં આવશે। 3 વર્ષ દરમિયાન 220.11 કરોડની ગ્રાન્ટ અમદાવાદ શહેરને ફાળવવામાં આવશે। મહિલાઓના ગુનાઓ ઓછા થાય, જાહેર કે પરિવહન સ્થળ સમયે મહિલાઓની સલામતી સુનિશ્ચિત બને, નિર્ભય પર મહિલાઓ શહેરમાં મુસાફરી કરી શકે, કામ કરી શકે, રહેવા માટે સક્ષમ બને તે હેતુથી આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે, જેના માટે ઇન્ટિગ્રેટેડ અને ઇન્ટેલિજન્ટ પોલીસ પ્લેટફોર્મ નક્કી કરાયા છે, જેમાં ગુજરાત COP ડાયલ 100-112 સરકારી એપન ડેટા મર્જ કરાશે। આ પ્રોજેક્ટ અંતર્ગત ફેસ રિકોગ્નાઇઝ કેમેરા પણ નાખવામાં આવ્યા છે। મહિલાની સુરક્ષા માટે અલગ અલગ 500 હોટસ્પોટ નક્કી કરી CCTV ફૂટેજ નાખવામાં આવ્યા છે। 250 રિવરફ્રન્ટ પરના અન્ય 150 સિટી બસ સ્ટોપ, 90 હોટસ્ટોપ પણ નાખવામાં આવશે। 670 IP બેસ્ટ કેમેરા નાખવામાં આવશે। 255 ફિક્સ બોક્સ કેમેરા, 300 બુલેટ કેમેરા, 112 PTZ કેમેરા, 20 પોર્ટેબલ પોલ્સ ઊભા કરી કેમેરા રાખવામાં આવશે, જેનો ઉપયોગ જાહેર કાર્યક્રમોમાં ઉપયોગ થઈ શકે। આ પ્રોજેક્ટમાં 205 ઇલેક્ટ્રોનિક કોલ બોક્સ બસ સ્ટોપ પર, 35 ક્રાઇમ હોટસ્પોટ, 20 રિવરફ્રન્ટ પર મૂકવામાં આવશે, સાથે પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર મૂકવામાં આવશે। આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે 1 લાખ જેટલી રિક્ષા અને ટેક્સીઓને QR કોડ સાથે અટેચ કરાઈ તમામ વાહનોની વિગત મેળવી શકશે। ડ્રાઈવરની ગુના ઇતિહાસ જાણકારી અને ટ્રેકિંગની માહિતી પર પરિવારજનોને શેર કરી શકશે। વધુ વિગત જાણીએ પોલીસ કંટ્રોલ વિભાગના DCP કોમલબેન વ્યાસ દ્વારા। રિપોર્ટિંગ બાય સંજીવ રાજપૂત, સાથે હનીફ શેખ, અમદાવાદ। ગૃહ મંત્રાલય અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2018થી નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત સેફ સિટી પ્રોજેક્ટને અમલમાં મૂકવામાં આવેલું છે। આ પ્રોજેક્ટ અંતર્ગત દેશના અલગ અલગ 8 શહેરોને પસંદ કરવામાં આવેલા છે। આ શહેરોમાં અમદાવાદની સાથે બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, મુંબઈ આ તમામ શહેરનો સમાવેશ કરવામાં આવેલો છે। આ 8 શહેરોની અંદર નિર્ભયા સ્માર્ટ સિટી સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે। આ પ્રોજેક્ટનો હેતુ મહિલાઓ, સિનિયર સિટીઝન અને બાળકો એમની સલામતી સુનિશ્ચિત કરવાનો છે। મહિલાઓ અમદાવાદ શહેરની અંદર સુરક્ષિત રીતે પરિવહન કરી શકે, કામ કરી શકે અને નિર્ભય રીતે અમદાવાદ શહેરમાં મહિલાઓ માટે સુરક્ષિત છે એ પ્રકારની એક વાતાવરણ ઊભું કરવા માટે આ પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ 3 વર્ષ દરમિયાન કુલ 220.11 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે। હાલમાં આ પ્રોજેક્ટનું ફર્સ્ટ ફેઝ અમલમાં છે। આ અંતર્ગત અલગ અલગ એના ટેકનિકલ સ્પેસિફિકેશન્સ આપને કહીએ તો સેફ સિટી અંતર્ગત અમદાવાદ શહેરના અલગ અલગ કુલ 500 જેટલા લોકેશન આઇડેન્ટિફાય કરવામાં આવેલા છે। આ લોકેશન એવા છે જ્યાં મહિલા સંબંધી ગુનાઓ, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ બનતા હોય એવા કુલ 90 જેટલા લોકેશન છે। એ ઉપરાંત અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન રિવરફ્રન્ટ છે। આ રિવરફ્રન્ટ પર બહેનો વિરુદ્ધ જે ગુના બને છે એવા કુલ 250 અલગ અલગ લોકેશન પસંદ કરવામાં આવેલા છે। સાથે રિવરફ્રન્ટની અંદર વ્યૂઇંગ પર્પઝ માટે 10 જેટલા કોબાન ઊભા કરવામાં આવશે અને શહેરના અલગ અલગ 150 જેટલા બસ સ્ટોપને આ અંતર્ગત આવરી લેવામાં આવશે। કુલ આ 500 લોકેશન ઉપર IP બેઝડ 677 જેટલા કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે। આ કેમેરા જે છે એ બુલેટ કેમેરા, મલ્ટી સેન્સર કેમેરા અને PTZ કેમેરાનો આમાં સમાવેશ થાય છે। 24/7 ધોરણે મહિલાની સલામતી સુનિશ્ચિત થઈ શકે, બાળકો અને સિનિયર સિટીઝનની સલામતી સુનિશ્ચિત થઈ શકે એના માટે આ કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલો છે અને આ તમામ સુવિધા જે છે એ સરકારી એપ ડાયલ 100 હોય, 112 હોય, મહિલા હેલ્પલાઇન છે એ ઉપરાંત અન્ય કોઈ સરકારી એપ હશે એ તમામનો ડેટાનો સંકલિત રીતે આમાં ઉપયોગ કરવામાં આવે છે।
અને આ કોઈ પણ એક પ્લેટફોર્મ પર મહિલા પોતાની રજૂઆત કરી હોય તો મહિલાને આ સુવિધા મળી શકે. એ ઉપરાંત કોઈ પણ જગ્યાએ કોઈ પણ લોકેશન પર કોઈ પણ આવો બનાવ બનતો જાણવા મળે તો આનો ત્વરિત પગલાં લઈ શકાય. મહિલાઓની સુરક્ષિતતા અને તાત્કાલિક સુનિશ્ચિત કરવાનો આનો ઉમદા હેતુ છે. એ સાથે મોબાઈલ સર્વેલન્સ પણ રાખવામાં આવશે જે ફિક્સ લોકેશન છે એ સિવાય. અમદાવાદ શહેર મેગા સિટી છે તો અમદાવાદ શહેરમાં રથયાત્રાનો સમય હોય, ગણેશ વિસર્જન હોય, નવરાત્રિ હોય તો આવા સમયે જ્યારે કોઈ ચોક્કસ લોકેશન સિવાયની જગ્યા પર રિવરફ્રન્ટ પર કોઈ ઉત્સવ હોય તો આવી રીતે કુલ અલગ અલગ 20 જેટલા પોર્ટેબલ પોલ પણ ઊભા કરવામાં આવશે. આ પોર્ટેબલ પોલ ઉપર કેમેરા ઇન્સ્ટોલ થશે અને જેમ ત્રિનેત્ર જે અમારું છે પ્રોજેક્ટ એની જેમ જ આ મોબાઈલ રહેશે અને મોબાઈલ દ્વારા અલગ અલગ જગ્યાએ જરૂર મુજબના સીસીટીવી કેમેરા એઝ એન્ડ વેન રિક્વાયર્ડ ઉપયોગ કરવામાં આવશે. આ સાથે 105 જેટલી પબ્લિક એડ્રેસ સિસ્ટમનો પણ આમાં સમાવેશ કરવામાં આવશે. આ પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે એમાં રિવરફ્રન્ટ પર 10, એ ઉપરાંત અલગ અલગ હોટસ્પોટ છે ત્યાં 35 જેટલા અને શહેરના અલગ અલગ બસ સ્ટોપ, વિદ્યાર્થિનીઓ, શાળા કોલેજની વિદ્યાર્થિનીઓ, વર્કિંગ મહિલાઓ આ જે આ પરિવહન કરતા હોય છે બસ સ્ટોપથી તો એવા પણ 15 જેટલા અલગ અલગ બસ સ્ટોપ પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ ઇન્સ્ટોલ